23 વર્ષોથી ચાલતો પ્રખ્યાત રાજકોટ રજવાડી ટ્રેડિશનલ ડ્રેસ કોડ સંઘ અંબાજી પહોંચ્યો. ટ્રેડિશનલ ડ્રેસ સાથે નીકળેલો રાજકોટનો સંઘ અંબાજી આવી પહોંચ્યો હતો. છેલ્લા 23 વર્ષોથી આ રીતે રાજકોટનો રજવાડી સંઘ અંબાજી આવીને માં અંબાના ચરણોમાં શીશ નમાવે છે. 400 ઉપરાંત કિલોમીટરની પદયાત્રા કરી રાજકોટનો આ સંઘ 12મા દિવસે અંબાજી પહોંચે છે. પ્રખ્યાત રાજકોટનો પગપાળા સંઘ આજે અંબાજી મંદિરમાં પહોંચ્યો હતો. રજવાડી સંઘ તરીકે ઓળખાતો ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા રાજકોટના સંઘના પદયાત્રીઓએ માં અંબાના ચાચર ચોકમાં ગરબા કર્યા હતા, ઉપરાંત તલવારબાજી પણ કરી હતી અને માં અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. પહેલાં જ્યારે આ સંઘની પદયાત્રાની શરૂઆત થઈ ત્યારે ડ્રેસ કોડ વગર આ સંઘ નીકળતો હતો, પરંતુ તેમના ગુરુજીના અને માં અંબાના આશીર્વાદ બાદ હવે સંઘના તમામ લોકો ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરે છે. 15 દિવસ સુધી વિવિધ પોતાના દ્વારા બનાવેલ રજવાડી વસ્ત્રો ધારણ કરી અને રાજકોટથી અંબાજી સુધી પદયાત્રા કરી અંબાજી પહોંચી માં અંબાના દર્શનની ધન્યતા અનુભવે છે. સંઘમાં જોડાયેલ મહિલાઓનું કહેવું છે કે માતાજીને સોળે શણગાર ગમે છે, જેથી અમે પણ માતાજીને ગમતું અને અમને પણ દરરોજ અલગ અલગ શણગાર સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને એક અલગ જ અનુભૂતિ થતી હોય છે. જ્યારે પણ આપને ઘરે કોઈ પણ ઉત્સવ કે પ્રસંગ હોય છે ત્યારે સરસ રીતે તૈયાર થતા હોઈએ છીએ, ત્યારે આ માતાજીનો મહા ઉત્સવ છે ત્યારે માતાજીને ગમતા ડ્રેસમાં દરરોજ પગપાળા સંઘમાં બોલ મારી અંબે જય જય અંબેની સાથે આજે અમે માતાજીના ચાચર ચોકમાં આવ્યા છીએ. માતાજીનો એક એવો આશીર્વાદ અમારા સંઘ ઉપર છે કે અમે 400 કિલોમીટરની પદયાત્રા કરીને અંબાજી 12 દિવસે આવીએ છીએ, છતાં અમને લાગે છે કે અમે કાલે નીકળ્યા હોઈએ અને આજે અંબાજી મંદિરમાં પહોંચી ગયા હોય તેવી અનુભૂતિ થાય છે. સંજીવ રાજપૂત, અંબાજી. મારું નામ હરેશભાઈ પરમાર છે. આજે રાજકોટથી આઈ શ્રી અંબા પરિવાર મંદિરે 125 ના 15 દિવસ અને 15 દિવસ ના ટોટલ નવા પ્રસાદો સાથે આજે અમે પદયાત્રા કરી આજ 13મા દિવસે આજ સાચર ચોક માં પહોંચ્યા છીએ. માતાજી અમારા સંઘની વિશેષતા એ કે અમારા મંદિર છે, અમારા ગુરુ છે, મારી એમના કહેવા પ્રમાણે અમે આજે કલર સેટિંગ અને કપડાનું ડિઝાઇન બધું કમ્પ્લીટ કરી અને માતાજીના આજ પ્રસંગને જીતાવવા માટેનો પ્રયત્ન છે. આજ માતાજીને ખુશ કરીએ છીએ જે અમારે આજે આવતા વર્તામાં આવી અને બધાને ખુશ કરે અને રમવાની બધાને આનંદ કરાવે. આજે અમારે 125 જણા અમારા સંઘમાં છે, માંડવી છે, ગરબા છે, ધજા છે, આ બધું સાથે લઈ અને ટોટલી મર્યાદા જ્ઞાન અને મોકો જાળવી અને સારું નીકળે. જય અંબે. મારું નામ દીનાબેન બારડ છે. અમારો આ સંઘ અંબા પરિવાર છે ને રાજકોટ થી જકાત નાકા ટેબર રોડ સાઉથ અંબા કોડિયાર મંદિરે થી પ્રસ્થાન કર્યો હતો 5 તારીખે અને 16 તારીખે અમે પહોંચી ગયા. આજે 17 તારીખે અમે ધજા ચડાવવા આવ્યા છીએ માના આંગણામાં. અને આ મહાન પર્વ છે, જે મહોત્સવ છે, માનું પ્રાગટ્યોત્સવ છે કે જ્યારે માનું પ્રગટ થવાનું જે વિશેષ કારણ છે એ માની આ પ્રાગટ્યોત્સવ તરીકે અમે ઉજવીએ છીએ. અને આ જગત જનની જગદંબા છે એ મોટામાં મોટા માં છે, આખા જગતના માં છે, તો એનો ઉત્સવ છે એ તો અમે મહાન મોટો ઉત્સવ કહેવાય, એટલે અમે એને પદયાત્રા તરીકે અને મહોત્સવ તરીકે ઉજવીએ છીએ. આની અંદર અમારી વિશેષતા એટલી છે કે અમે દર વર્ષે સારા સારા કપડાં અને અલગ અલગ રોજે રોજ 15 દિવસની 15 જોડી અમે લઈને આવીએ છીએ. અને એની અંદર નાત જાતના ભેદભાવ વગર અમારા સંઘમાં જેને આવું હોય એ લોકો આવે છે. પણ અમારી ફિક્સ લિમિટ હોય કે 125ની સંખ્યા કરીએ છીએ કે જેને લીધે બીજા કોઈને તકલીફ પણ ન થાય. રાજકોટ થી અમદાવાદ સુધી કોઈ જાતના સંઘ આવતા ન હોય, કેમ્પ આવતા નથી હોતા, ત્યારે અમારા માડી છે, ગુરુજી છે, એ અમારા માટે બધી સગવડ કરેલી જ હોય છે. જમવાની, રસોઈ, 2 ખટારા, 3 ફોરવ્હીલ, રિક્ષા, હોન્ડા, આવી બધી અમે સારી સગવડ લઈને જ નીકળીએ છીએ કે અમદાવાદ સુધી અમને કોઈને તકલીફ ન પડે. અને જ્યાં સુધી બને ત્યાં સુધી અમારે અમારું પોતાનું જ જમવાનું કે જેથી કોઈ બીમાર પણ ન પડે અને કોઈને કોઈ જાતની તકલીફ ન પડે. અમે અહીંયા પહોંચતા આવ્યા છીએ ત્યારે કોઈને કાંઈ પણ થાક નથી, અમે રસ્તામાં પણ જોતા આવ્યા છીએ કે બધાના એક્સપ્રેશન એ જ છે કે તમે એટલું ચાલીને આવ્યા છો તો તમારા કોઈના મોઢા ઉપર થાક નથી, એટલે એ જોઈને અમારો ઉત્સાહ વધુ વધી જાય છે. આગળ અમદાવાદ થી આગળ કેમ્પ આવે છે તો કેમ્પ ની અંદર પણ લોકો અમને ખૂબ જ સગવડ પણ આપે છે બેસવાની, ને જ્યાં ક્યાંય બેસવાની હોય, છાંયો હોય તો એ લોકો આવો આવો કરે છે, અમને જે રીતે પ્રોત્સાહિત કરે છે, તો
તો એમાં એમને એવું જ લાગે છે કે જેમ ગાડીમાં પેટ્રોલ પૂરે તો જ ગાડી ચાલે એમ એ કેમ્પ્સ વાળા પણ બધા અમને આવી રીતે ઉત્સાહિત કરે છે, પ્રોત્સાહિત કરે છે, ત્યારે અમારું ડબલ જોર વધી જાય છે ચાલવામાં. અને અમે રમતા ગાતા ગરબા ગાતા ગાતા અહીંયા માના આંગણામાં પહોંચી ગયા ત્યારે એટલું ફીલ થાય છે કે ખરેખર માં જગતજનની જગદંબાના આ આંગણામાં અમે એના ખોળામાં બેસીને હમણાં રમશું એવો આનંદ.